गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे सौ ऑनलाइन टीचिंगनो आनंद माणीए छीए। तो चलो आजे आपणे फिजिक्स जियोमेट्रिकल ऑप्टिक्स नो चौथो लेक्चर्स नी शुरुआत करिए। तो आजना ऑनलाइन लेक्चर्स में सौ प्रथम आपणे रिविजन करीशुं लास्ट लेक्चरनुं, त्यारबाद कंस्ट्रक्शन ऑफ इमेज यूजिंग कार्डिनल पॉइंट्स नी थियरी जोईशुं, अने लास्ट न्यूटन्स फॉर्म्युला ए विषे आपणे माहिती मेळवीशुं। तो शुरुआत करिए, सौ प्रथम थोड़ू रिविजन करी लईए। तो लास्ट लेक्चर में आपणे चार मार्क्स नी त्रण थियरी जोई थी। फर्स्ट थियरी, प्रूव दैट दी नोडल पॉइंट्स आर अ पेर ऑफ कॉन्जुगेट पॉइंट्स ऑन दी एक्सिस हैविंग यूनिट पॉजिटिव एंग्युलर मैग्निफिकेशन। एटले के आपणे साबित करवानुं छे के नोडल पॉइंट्स ए कॉन्जुगेट पॉइंट्स एक्सिस ना छे के जेमां एंग्युलर मैग्निफिकेशन एटले के इमेजनुं मैग्निफिकेशन आपणने वन यूनिट मळे छे। तो ए आपणे जोईए तो आपणे आ फिगर्स जे 5.3 छे एनो ज उपयोग करीने आपणे साबित करवानुं छे। आज फिगरनो उपयोग करीने आपणे नोडल पॉइंट्स अने नोडल प्लेन समझाया था। आज फिगरनो उपयोग करीने आपणे आ थियरी पण समझावानी छे। तो एमां आपणे जोयुं के सौ प्रथम तो आपणे H1P1 इज इक्वल टू H2P2, एटले के H1P1 अने H2P2। तो आ फिगरने पहला थोड़ी रिमाइंड करी लईए, एना पॉइंट्स कया कया छे ते जोई लईए, अने आज पॉइंट्सनो उपयोग आपणे आजनी थियरीमां पण करवानो छे। तो आ जे फर्स्ट लाइन अहीं जोई रह्या छे आ प्रिंसिपल एक्सिस कहेवामां आवे छे। प्रिंसिपल एक्सिस कहेवामां आवे छे आ प्रिंसिपल एक्सिस परनुं पॉइंट P1 अने P2। P1 ने प्रिंसिपल पॉइंट्स 1 कहेवामां आवे छे, P2 ने प्रिंसिपल पॉइंट्स 2 कहेवामां आवे छे। F1 એ ફોકલ પોઈન્ટ ઓફ લાઇન્સ 1, અહીં આપણે લાઇન્સ મૂકીએ છીએ 1 નંબરનો લાઇન્સ। F2 એને ફોકલ લાઇન્સ ઓફ ફોકલ પોઈન્ટ ઓફ લાઇન્સ 2 કહીએ છીએ। N1 અને N2 ને નોડલ પોઈન્ટ્સ 1, નોડલ પોઈન્ટ્સ 2। આપણે કાર્ડિનલ પોઈન્ટ્સ જોઈ ગયા છે, ટોટલ 6 કાર્ડિનલ પોઈન્ટ્સ છે। F1 P1 P2 જેને આપણે પ્રિન્સિપલ પોઈન્ટ્સ કહીએ છીએ, F1 F2 જેને આપણે ફોકલ પોઈન્ટ કહીએ છીએ, અને N1 N2 જેને આપણે નોડલ પોઈન્ટ્સ તરીકે ઓળખીએ છીએ। અહીં જે પ્રિન્સિપલ પોઈન્ટ્સ P1 અને H1 પરના જે પ્લેન છે એને ફર્સ્ટ પ્રિન્સિપલ પ્લેન કહેવામાં આવે છે। P2 અને H2થી બનેલા પ્લેનને આપણે સેકન્ડ પ્રિન્સિપલ પ્લેન તરીકે ઓળખીએ છીએ। તો આ થિયરીને સાબિત કરવા માટે પહેલાં આપણે H1P1 ઇઝ ઇક્વલ ટુ H2P2 આપણે સાબિત કરીએ, ત્યારબાદ આપણે T1P1 ઇઝ ઇક્વલ ટુ T2P2 અથવા T2P2 ઇઝ ઇક્વલ ટુ T1P1, એટલે કે T1P1 આ અંતર અને T2P2 આ અંતર બંને કેવા છે તે કે સરખા છે, સેમ છે। તેના પછી આપણા ટ્રાયગોનલ જનરેટ થાય છે, અહીં પણ ટ્રાયગોનલ જનરેટ થાય છે। આ જો ટ્રાયંગલમાં આપણે જોઈએ કે જો આ T1P1 ઇક્વલ ટુ T2P2 હોય, P1 ઇક્વલ ટુ P2, P1N1 ઇઝ ઇક્વલ ટુ P2N2 હોય, તો આ એંગલ પણ સેમ બને છે, જેને આપણે tan α1 અને tan α2 વડે દર્શાવીએ છીએ। અને ધ રેશિયો ઓફ tan α2 અપોન tan α1 ઇઝ ઇક્વલ ટુ ગામા, કે જેને આપણે મેગ્નિફિકેશન
એટલે કે એંગ્યુલર મેગ્નિફિકેશન વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો ટેન આલ્ફા ટુ અપોન ટેન આલ્ફા વન ઇઝ ઇક્વલ ટુ વન થાય છે, કારણ કે બંને એંગલ કેવા છે, સરખા છે. અને તે પરથી સાબિત થાય છે કે ધ પોઈન્ટ્સ એન વન એન્ડ એન ટુ આર અ પેર ઓફ કોન્જ્યુગેટ પોઈન્ટ્સ ઓન ધ એક્સિસ હેવિંગ યુનિટ પોઝિટિવ એંગ્યુલર મેગ્નિફિકેશન. તો નેક્સ્ટ બીજો પોઈન્ટ આપણે જોયો હતો, જેમાં આપણે સાબિત કર્યું હતું કે પ્રૂવ દેટ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ નોડલ પોઈન્ટ્સ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ ધ ડિસ્ટન્સ બિટવીન ધી ટુ પ્રિન્સિપલ પોઈન્ટ્સ. એટલે કે પી વન પી ટુ ઇઝ ઇક્વલ ટુ એન વન એન ટુ, પી વન પી ટુ ઇઝ ઇક્વલ ટુ એન વન એન ટુ, એટલે ધ ડિસ્ટન્સ બિટવીન ધી ટુ પ્રિન્સિપલ પોઈન્ટ્સ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બિટવીન ધી ટુ નોડલ પોઈન્ટ્સ એન વન એન ટુ. તો એને સાબિત કરવા માટે પણ આપણે ટ્રાયંગલ લીધો ટી વન પી વન એન વન, ટી વન પી વન એન વન ઇઝ ઇક્વલ ટુ ટી ટુ પી ટુ એન ટુ. બંને એંગલ ઉપરથી આપણે આલ્ફા ડિરાઈવ કર્યો, જો બંને એંગલના બંને એંગલ સરખા છે એને આપણે આલ્ફા વડે દર્શાવ્યો. અને પી વન ઇક્વલ ટુ એન વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ ઇક્વલ ટુ એન ટુ સાબિત કર્યું. ત્યારબાદ બંને એમાં આપણે એન વન પી ટુ ઇઝ ઇક એન વન પી ટુને બંને સાઈડ ઉપર એડ કર્યા, અને તેના પરથી આપણે સાબિત કર્યું કે પી વન પી ટુ ઇઝ ઇક્વલ ટુ એન વન એન ટુ. તો આ થિયરી આપણે જોઈ, જે બતાવે છે કે પ્રૂવ ધેટ ધ ડિસ્ટન્સ બિટવીન ધી ટુ નોડલ પોઈન્ટ્સ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બિટવીન ધી ટુ પ્રિન્સિપલ પોઈન્ટ્સ. નોડલ પોઈન્ટ્સ પ્રિન્સિપલ્સ પોઈન્ટ જોયો, એના પછી હવે આપણે જોયો ફોકલ પોઈન્ટ્સ. તો એના પછીની જે થિયરી છે એમાં આપણે સાબિત કર્યું કે પ્રૂવ ધેટ ધ નોડલ પોઈન્ટ્સ એન વન એન્ડ એન ટુ કોઇન્સાઇડ વિથ ધ પ્રિન્સિપલ પોઈન્ટ્સ પી વન એન્ડ પી ટુ રિસ્પેક્ટિવલી વેર એવર ધ રિફ્રેક્ટિવ ઇન્ડાઇસિસ ઓન આઈધર સાઇડ ઓફ ધ લેન્સ આર ધ સેમ. એટલે કે એને ગુજરાતીમાં કહીએ તો રિફ્રેક્ટિવ ઇન્ડાઇસિસ બંને બાજુ ઉપર લેન્સના સેમ હોય તો નોડલ પોઈન્ટ્સ એન વન એન ટુ કોઇન્સાઇડ વિથ ધ પ્રિન્સિપલ પોઈન્ટ્સ પી વન પી ટુ બને છે. તો એ પણ આપણે સાબિત કર્યું, અને જેમાં આપણે જોયું હતું કે એફ વન પ્લસ એફ ટુ એટલે કે ડિસ્ટન્સ બિટવીન ધીસ પી વન એફ ટુ ઇઝ ઇક્વલ ટુ એફ વન પી વન એન વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ એન ટુ ઇઝ ઇક્વલ ટુ એફ વન પ્લસ એફ ટુ. અને એફ વન અને એફ ટુ બંને સરખા છે એટલે પી વન એન વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ એન ટુ થાય છે. સો ધસ ધ પ્રિન્સિપલ પોઈન્ટ્સ કોઇન્સાઇડ વિથ ધ નોડલ પોઈન્ટ્સ વેન ધ ઓપ્ટિકલ સિસ્ટમ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ સેમ મીડિયમ. તો આ ત્રણ ઇમ્પોર્ટન્સ થિયરી એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. આ ત્રણ ઇમ્પોર્ટન્સ છે, ચાર માર્ક્સમાં પૂછાઈ શકે છે. હવે આજે આપણે બીજી એક થિયરી જોઈએ છે, લોંગ થિયરી છે, જે છે કન્સ્ટ્રક્શન ઓફ ધ ઇમેજ યુઝિંગ ધી કાર્ડિનલ પોઈન્ટ્સ. એટલે કે આ કાર્ડિનલ્સ પોઈન્ટ્સનો ઉપયોગ કરીને ઇમેજ કેવી રીતે જનરેટ થાય છે તે આપણે જોવાનું છે. જનરલી આપણે એક લેન્સ એટલે કે કોન્વેક્સ લેન્સ કે કોન્કેવ લેન્સનો ઉપયોગ કરીને, ઓનલી સિંગલ લેન્સનો ઉપયોગ કરીને ઇમેજ કેવી રીતે જનરેટ થાય છે એ આપણે 11-12 ધોરણમાં પ્રયોગથી પણ જોયું છે, કે જેમાં આપણે પિનનો પ્રયોગ કરતા હતા, પિન મૂકતા હતા, વચ્ચે લેન્સ મૂકતા હતા, અને ઇમેજ કેવી મળે છે, ઊંધી મળે છે, ચત્તી મળે છે, મોટી મળે છે, એવા જુદા જુદા એક્સપેરિમેન્ટથી જોયું. પણ જો બે લેન્સનો ઉપયોગ કરવાનો હોય, એક લેન્સની જગ્યાએ બે લેન્સનો ઉપયોગ કરીએ, અને એ લેન્સનો ઉપયોગ કરીને આપણે કાર્ડિનલ પોઈન્ટ્સની મદદથી ઇમેજ ક્યાં મળે છે, કેવી મળે છે, એ આપણે આ થિયરીમાં જોવાનું છે. તો પરીક્ષામાં આ થિયરી કેવી રીતે પૂછાય છે? તો ક્વેશ્ચન આ 6 માર્ક્સનો પૂછાય છે. વિથ ધ સ્યુટેબલ ડાયાગ્રામ એક્સપ્લેન ધી કન્સ્ટ્રક્શન ઓફ ઇમેજ યુઝિંગ ધ કાર્ડિનલ પોઈન્ટ્સ. ઘણા બધા વિદ્યાર્થીઓ આ થિયરીમાં ભૂલ કરે છે. આ થિયરી પૂછાય તો બધા કાર્ડિનલ પોઈન્ટ્સની થિયરી લખી દે છે,
બંને જુદી છે. ક્વેશ્ચન વાંચવું બરાબર, ક્વેશ્ચન આવી રીતે પૂછાય છે પરીક્ષામાં. ફરી એક વખત ક્વેશ્ચન રિપીટ કરું છું. વિથ સુટેબલ ડાયાગ્રામ એક્સપ્લેન ધી કન્સ્ટ્રક્શન ઓફ ઇમેજ યુઝિંગ ધી કાર્ડિનલ પોઈન્ટ્સ. એમાં જે આપણે ફિગર ડ્રો કરવાની છે, આગળની ફિગર જેવી જ છે, થોડો ઘણો એમાં ચેન્જ છે. અહીં આપણે જોઈએ છે એ બી આ ઓબ્જેક્ટ છે. યાદ રાખો આ એ બી ઓબ્જેક્ટ છે જેની આપણે ઇમેજ મેળવવાની છે ઇમેજ પ્લેનમાં. તો આ એ બી ઓબ્જેક્ટ છે. અહીંયા લેન્સ વન આપણો જે મૂકેલો છે, અહીંયા લેન્સ ટુ છે. અહીંયા આપણે લેન્સનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરવાનો નથી. ફક્ત જો આપણને કાર્ડિનલ પોઈન્ટ્સ ખબર હોય, કાર્ડિનલ પોઈન્ટ્સ કયા કયા, તો F1 F2 ફોકલ પોઈન્ટ્સ, P1 P2 પ્રિન્સિપલ પોઈન્ટ્સ, N1 N2 નોડલ પોઈન્ટ્સ. બસ આટલા જ પોઈન્ટ્સની આપણને ખબર હોય તો આપણે ઇમેજ કેવી રીતે કન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ તે આપણે જોઈએ. તો આ ફિગરની અંદર મેં કીધું એ પ્રમાણે એ બી એ ઓબ્જેક્ટ છે અને એની ઇમેજ સામે ઇમેજ પ્લેનમાં કેવી મળે છે એ આપણે જોવાનું છે. તો જોઈએ, ફ્રોમ ધ નોલેજ ઓફ ધ કાર્ડિનલ પોઈન્ટ્સ ઓફ એન ઓપ્ટિકલ સિસ્ટમ ધ ઇમેજ કરસ્પોન્ડિંગ ટુ એની ઓબ્જેક્ટ પ્લેસ્ડ ઓન ધ પ્રિન્સિપલ એક્સિસ ઓફ ધ સિસ્ટમ કેન બી કન્સ્ટ્રક્ટેડ. એટલે કે જો આપણને કાર્ડિનલ પોઈન્ટ્સનું નોલેજ હોય તો પ્રિન્સિપલ એક્સિસ ઉપર મૂકેલી ઓબ્જેક્ટની ઇમેજ કેવી હશે એ આપણે નક્કી કરી શકીએ છીએ કે કહેતા કે કન્સ્ટ્રક્ટ કરી શકીએ છીએ. ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ નો ધ પોઝિશન એન્ડ ધ કર્વેચર ઓફ રિફ્રેક્ટિવ સર્ફેસીસ ઓર નેચર ઓફ ધ ઇન્ટરમિડિયેટ મીડિયા. કે આપણને બીજા કોઈ માત્ર ને માત્ર જો આપણને કાર્ડિનલ પોઈન્ટ્સનું નોલેજ હોય તો આપણે ઇમેજ જનરેટ કરી શકીએ છીએ કે જેતા જે આપણને પોઝિશનની પણ જાણવાની જરૂર નથી, કર્વેચર ઓફ રિફ્રેક્શન સરફેસની પણ જાણવાની જરૂર, અથવા એનું નોલેજ ના હોય એની અંદર એનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ આવતો નથી અને આપણે ઇમેજ જનરેટ કરી શકીએ છીએ. Only the knowledge of the cardinal points and cardinal plane is sufficient. અને આપણે જોઈએ આગળ. તો આ ફિગર છે, આગળની જ ફિગર જે છે એ જ ફિગર છે. બે અહીં સમજાવવા માટે અહીંયા પણ ફિગર મૂકી છે. તો ફિગર થિયરીની શરૂઆત આપણે કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ F1 F2 બી ધ પ્રિન્સિપલ ફોકલ પોઈન્ટ, P1 P2 ધ પ્રિન્સિપલ પોઈન્ટ્સ, એન્ડ N1 N2 બી ધ નોડલ પોઈન્ટ્સ ઓફ ધી ઓપ્ટિકલ સિસ્ટમ. મેં તમને પહેલાં જ સમજાવ્યું એ પ્રમાણે F1 F2 એ આપણા ફોકલ પોઈન્ટ છે, P1 P2 એ આપણા પ્રિન્સિપલ પોઈન્ટ છે અને N1 N2 એ આપણા નોડલ પોઈન્ટ છે. તો સૌ પ્રથમ આપણે પ્રિન્સિપલ એક્સિસ ઉપર F1 P1 N1 P2 N2 ને F2 ને આપણે દર્શાવી દઈએ છીએ. AB આપણો ઓબ્જેક્ટ છે. AB is a linear object on the axis. In order to find the image of point A, we make the following construction. આ AB ની ઇમેજ મેળવવા માટે આપણા ત્રણ સ્ટેપ છે. તે ત્રણ સ્ટેપનો ઉપયોગ કરી અને આપણા ઇમેજ કેવી રીતે જનરેટ થાય છે તે આપણે જોઈશું. તો ફર્સ્ટ સ્ટેપ, A ray AH1 is drawn parallel to the axis touching the first principal plane at H1. A ray AH1, આપણે આગળની થિયરીમાં પણ સેમ ફોર્મ્યુલા વાપરી હતી. AH1 is parallel to the corresponding, એટલે પ્રિન્સિપલ એક્સિસને AB જેટલી હાઈટ છે ઓબ્જેક્ટની એને પેરેલલ પ્રિન્સિપલ એક્સિસને AH1 લાઈન ડ્રો કરીએ છીએ. ધ કોન્જ્યુગેટ રે, સેમ કોન્જ્યુગેટ રે આપણને બીજી બાજુ મળે, સામેની બાજુ મળે છે. અ કોન્જ્યુગેટ રે વિલ બી પ્રોસીડ ફ્રોમ H2, અહીંયા જોઈએ બધા, H2 અ પોઈન્ટ ઓન અ સેકન્ડ પ્રિન્સિપલ પ્લેન સચ એઝ H2 P2 ઇઝ ઇક્વલ ટુ H1 P1
एंड विल पासिंग थ्रू द सेकंड प्रिंसिपल फोकस F2। तो AH1 फरी एक वार समझ लीए, ऑब्जेक्ट नू जेटली हाइट छे तेने हाइट थी पेरेलल रे आपणे ड्रॉ करीए छे। आ जे ड्रॉ करीए छे ए H1 ऊपर टच थाय छे, जे P1 दैट इज प्रिंसिपल पॉइंट P1 कहता के फर्स्ट प्रिंसिपल प्लेन ऊपर आवेलू छे। जो अहीं रे आपणे जने एवू ज सेम कॉन्जुगेट रे आपणने H2 एटले के बी AH2 આપણને મળે છે, AH2 જેથી કેવી રીતના કે જેથી P2H2 ઇઝ ઇક્વલ ટુ P1H1 બને, અને આ રે વાયા ફોકલ લેન્થ F2 ઉપર ટચ થાય છે, વાયા ફોકલ લેન્થ F2। સેકન્ડ રે, હવે બીજા રેની શરૂઆત જોઈએ, તો AF1K1 અહીં જોઈ રહ્યા છે, બીજું રે અહીંથી પસાર થાય છે, AF1K1 અહીંયાથી AF1K1 એટલે કે આપણો પોઈન્ટ ફોકલ પોઈન્ટ F1માંથી એમાંથી પહેલાં આપણે પેરેલલ એક રે ડ્રો કર્યો, હવે બીજું રે આપણે ડ્રો કરીએ છીએ જે ફર્સ્ટ ફોકલ પ્લેનમાંથી પસાર થઈને પ્રિન્સિપલ એક્સિસ પ્રિન્સિપલ પ્લેન પરના K1 પોઈન્ટ ઉપર મળે છે, જેને આપણે AF1K1 વડે દર્શાવીએ છીએ। સો ધ સેકન્ડ રે એફ K1 ઇઝ ડ્રોન પાસિંગ થ્રુ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ફોકસ F1 એન્ડ ટચિંગ ધી ફર્સ્ટ પ્રિન્સિપલ પ્લેન એટ ધ K1। સેમ ધ કોન્જ્યુગેટ વિલ પ્રોસીડ ફ્રોમ K2 સચ ડેટ K2P2 ઇઝ ઇક્વલ ટુ K1P1 એન્ડ ઇટ વિલ બી પેરેલલ ટુ ધ એક્સિસ। એટલે કે જે રે અહીંયાથી મળે છે એવું કોન્જ્યુગેટ રે બીજું આપણને K2 સચ એઝ, એટલે અહીંયા આગળ K2 ઉપર સચ એઝ K2P2 ઇઝ ઇક્વલ ટુ K1P1 થાય, એ રીતના બીજું રે મળે છે। તો બીજા રેની વાત, ત્રીજું થર્ડ પોઈન્ટ જોઈએ, તો થર્ડ રે આ બે રેની વચ્ચેથી બીજું એક રે આપણે પસાર કરીએ છીએ જે નોડલ પોઈન્ટ ઉપર ટચ થાય એ રીતના। તો ટોટલ એમાંથી આપણે ત્રણ પોઈન્ટ અથવા ત્રણ લાઈન ડ્રો કરવાની છે, પહેલી લાઈન AH1 પેરેલલ, બીજી લાઈન F1માંથી પસાર થતી, અને ત્રીજી લાઈન ડ્રો કરવાની છે જે ફર્સ્ટ પ્રિન્સિપલ પ્લેનમાંથી પસાર થઈ અને N1 નોડલ પોઈન્ટ N1 પર ટચ થાય છે। સો ધ થર્ડ રે ઇઝ AT1N1 અને જે ફર્સ્ટ પ્રિન્સિપલ એક્સિસ અથવા પ્લેન ઉપરના જે પોઈન્ટ પર ટચ થાય છે જેને આપણે T1 કહીએ છીએ, ઇઝ ડ્રોન વિચ ડાયરેક્ટ ટુવર્ડ્સ ધી ફર્સ્ટ નોડલ પોઈન્ટ N1। ધીસ પાસિસ આફ્ટર ધ રિફ્રેક્શન થ્રુ ધ N2 ઇન અ ડાયરેક્શન પેરેલલ ટુ AN1, એટલે સેમ વે કોન્જ્યુગેટ અહીં પણ AN2T2 મળે છે। સો ધ પોઈન્ટ ઓફ ઇન્ટરફેક્શન ઓફ એની અબાઉટ ટુ રિફ્રેક્ટેડ રેઝ વિલ ગીવ ધી ઇમેજ ઓફ A। તો એની ઇમેજ જોઈતી હોય તો આ જે ત્રણ રેમાંથી કોઈ પણ બે રેને તમે ભેગા કરો, કોઈ એ પોઈન્ટ ઉપર, જે પોઈન્ટ ઉપર એ ભેગા થાય ત્યાંથી પ્રિન્સિપલ એક્સિસ ઉપર લાઈન ડ્રો કરીએ તો એ આપણને એની ઇમેજ આપે છે। તો અહીં જોઈ શકીએ છીએ કે આ બંને લાઈન એ વન આગળ ફોકસ થાય છે, કહેતા કે A1 આગળ ઇન્ટરસેક્શન થાય છે, તો એ જે છે A1B1 એ આપણને ઇમેજ મળે છે। સો ધીસ ઇમેજ વિલ બી ધીસ ઇમેજ ઇઝ A1B1 ઓફ ધી ઓબ્જેક્ટ AB। તો AB ઓબ્જેક્ટની ઇમેજ A1B1 મળે છે, ધીસ લેટ ઇટ બી અ A1 from A1, if a perpendicular is drawn to the axis, it gives the image A1B1 of the object AB. તો આ રીતે આપણે આ કન્સ્ટ્રક્શન
कार्डिनल पॉइंट्स की मदद की इमेज केवी रीते थाय फरी एक वक्त जोई लीए। सौ पहली फर्स्ट EH1 पेरेलल ड्रॉ करवानो छे, बीजी लाइन EF1K1 लाइन ड्रॉ करो, तो थर्ड रे विल बी ATN1 सेम कॉन्जुगेट रे बीजी तरफ ड्रॉ करवानो छे, ज्यां आगळ आ भेगा थाय कोईपण बे तो आपने शू मळे छे नी इमेज मळे छे। तो आ रीते परीक्षामां पूछाय तो फर्स्ट ऑफ ऑल तमारे फिगर ड्रॉ करवानी छे अने एना पछी आ जे त्रण पॉइंट इम्पोर्टंट छे ए तमारे एक्सप्लेन करवाना रहेशे। तो हवे आपणे बीजी थियरी जोईए, देट इज प्रूव देट न्यूटन्स फॉर्मुला इन ऑप्टिक्स। आ बे मार्क्सनी थियरी छे, आ थियरी पण सीम्पल छे, एकदम ईजी छे। एमां आपणे खाली मात्र मैथमेटिकल टर्म्स ट्रिग्नोमेट्रीनो ज उपयोग करवानो छे। फिगर पण सेम आपणी जे लास्ट हती ए ज रहेशे, जे आपणे कार्डिनल पॉइंट्स में यूज करी थी एज फिगर नो उपयोग करी अने आपणे न्यूटन्स फॉर्मुला प्रूव करीशुं। आ न्यूटन्स फॉर्मुला घणी वक्त एक मार्क्स ना MCQ में पण पूछाय छे, वॉट इज द न्यूटन्स फॉर्मुला इन ऑप्टिक्स। तो आपणे एनो आंसर छे X1 X2 इज इक्वल टू F1 F2 એ ન્યૂટન્સ ફોર્મ્યુલા છે। અથવા એવી રીતે પણ પૂછાય પ્રૂવ દેટ X1 X2 ઇઝ ઇક્વલ ટુ F1 F2। તો એને આપણે એક્સપ્લેન કરીએ, તો ફર્સ્ટ ઓફ ઓલ આ ફિગર ડ્રો કરવાની રહેશે। ફિગરને ફરી એક વખત જોઈ લે, F1 ફોકલ પોઈન્ટ ઓફ 1, P1 પ્રિન્સિપલ પોઈન્ટ, N1 નોડલ પોઈન્ટ્સ, P2 પ્રિન્સિપલ પોઈન્ટ ઓફ 2, નોડલ પોઈન્ટ્સ 2 અને ફોકલ પોઈન્ટ 2। એ બી એ ઇમેજ છે, A1 B1 એ બી એ ઓબ્જેક્ટ છે અને એને ઇમેજ A1 B1 મળે છે। અહીંયા આપણે જોઈએ કે ટ્રાયંગલ AB F1 એન્ડ F1 K1 P આર સિમિલર। સી હિયર AB F1, અહીં આગળ તમે જોઈ શકો છો AB F1 ઇઝ ઇક્વલ ટુ સેમ F1 K1 P1। આ બંને એંગલ, બંને ટ્રાયંગલ સરખા છે, ઇઝ સિમિલર। જો બંને ટ્રાયંગલ સરખા હોય તો એના બંનેના બંનેની બાજુ, બંનેની સાઈડ પણ શું થાય, સરખી થાય। તો K1 P1 આ સાઈડ K1 P1 અપોન AB K1 P1 અપોન AB ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ P1 F1 અપોન BF1। ફરી એક વખત જોઈએ, AB F1 એ ટ્રાયંગલ છે, બીજો ટ્રાયંગલ F1 P1 K1 છે, F1 K1 P1 છે। આ બંને ટ્રાયંગલ સરખા હોય તો આપણે એની સાઈડ્સને પણ સરખાવી શકીએ છીએ, એનો ગુણોત્તર સરખાવી શકીએ છીએ। તો K1 P1 ઇઝ ઇક્વલ ટુ K1 P1 અપોન AB, આ બંનેનો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ P1 F1 અપોન BF1। પણ આપણને ખબર છે K1 P1 ઇઝ ઇક્વલ ટુ A1 B1, તો બંને સરખા છે, તો આપણે K1 P1 બરાબર A1 B1 અહીં આપણે જોઈ શકીએ છીએ, બંને સેમ છે, K1 P1 ઇઝ ઇક્વલ ટુ સેમ A1 B1। તો આપણે એની કિંમત મૂકીએ, K1 P1ની જગ્યાએ A1 B1 મૂકી દઈએ, તો A1 B1 K1 P1ની જગ્યાએ, યાદ રાખો અહીંયા જોઈ શકો છો તમે, K1 P1ની જગ્યા પર આપણે A1 B1 મૂકીએ છીએ। તો બીજી બાજુ જોઈએ તો P1 F1 અહીં હું તમને લાઈનથી જોઈએ, તો K1 P1 AB ઇઝ ઇક્વલ ટુ P1 F1 જોઈએ, P1 F1, તો P1 F1 જે છે એ P1 F1 બરાબર, અહીં આગળ આપણે જોઈએ છે P1 F1 ઇઝ ઇક્વલ ટુ F1 અને BF1 ઇઝ ઇક્વલ ટુ X1।
तो पी वन एफ वन बराबर एफ वन अने बी एफ वन बराबर एक्स वन मूकीए छे। हवे बीजो सेम जे ट्राइंगल आ साइड लीधो तो एवो सेम विरुद्ध साइड आपणे बे ट्राइंगल लईए छे। वी केन टेक द ट्राइंगल ए वन बी वन एफ वन, अहीं जोईए ए वन बी वन एफ टू दिस ट्राइंगल, ए वन बी वन एफ टू एंड एच टू पी टू एफ टू, एच टू पी टू एफ टू आ बाजू। तो आ रीते आपणे बंने ट्राइंगल जोईए, आ ट्राइंगल अहीं અને બીજો ટ્રાયંગલ અહીંયા, આમ બંને ટ્રાયંગલ આપણે જોઈ શકીએ છીએ। સો ધીસ ટુ ટ્રાયંગલ આર સિમિલર, તો આપણે એને બંનેના ગુણોત્તરને સરખાવી, બંનેની સાઈડના ગુણોત્તરને સરખાવી શકીએ છીએ। તો સરખાવ્યું તો એ બી વન, એ બી વન ઇઝ ઇક્વલ એ બી વન અપોન એચ ટુ પી ટુ, एच टू पी टू इज इक्वल टू बी वन एफ टू अपॉन पी टू एफ टू। किंमत मूके आपणे जोईए छे के एच टू पी टू इज इक्वल टू ए बी, तो एच टू पी टू नी जगह पर आपणे ए बी मूकी दईए। तो ए वन बी वन अपॉन ए बी इज इक्वल टू, अहीं पर आपणे सेम वे एफ टू पी टू ए एफ टू छे जेने आपणे एफ टू वडे दर्शावे छे, अने F2 થી B1 ના ડિસ્ટન્સને આપણે X2 વડે દર્શાવીએ છીએ। તો અહીંયા પણ આપણે એની વેલ્યુ મૂકીશું X2 upon F2, એટલે X2 એટલે B1 F2 અને B2 F2 એટલે F2। જે F1 અને F2 એ ફોકલ ફોકલ લેન્થ કહેવામાં આવે છે, ફોકલ લેન્થ F1 અને ફોકલ લેન્થ F2। હવે બંને ઇક્વેશનને જોઈએ તો અહીંયા પણ A1 B1 upon AB, A1 B1 upon AB, તો બંનેને આપણે સરખાવી શકીએ। F1 upon X1, X2 upon F2, તો બંનેને સરખાવ્યા, અહીં એ વન બી વન અને એ બી, એ વન બી વન એ, એ વન બી વન એ હાઈટ ઓફ ધી ઇમેજ જેને આપણે H2 વડે દર્શાવીએ, અને એ બીને પણ હાઈટ ઓફ ધી ઓબ્જેક્ટ કે જેને આપણે H1 વડે દર્શાવીએ છીએ, અને ઓબ્જેક્ટનું ડિસ્ટન્સ H1 અને ઇમેજનું જેમાંથી બને છે ઇમેજનું ડિસ્ટન્સ H2। તો હવે લાસ્ટ થિયરીમાં જોયું કે એચ વન અને એચ ટુ મેગ્નિફિકેશન કેટલું છે, વન યુનિટ, તો બંનેનું ગુણોત્તર વન થશે, એટલે કે એચ ટુ એચ વન ઇઝ ઇક્વલ ટુ વન થશે। તો એફ વન અપોન એક્સ વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ અપોન એફ ટુ બને છે, કેટલા કે એક્સ વન ઇન્ટુ એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ એફ વન ઇન્ટુ એફ ટુ બને છે, જેને આપણે ન્યૂટન્સ ફોર્મ્યુલા તરીકે પણ ઓળખીએ છીએ। તો એને આપણે ઓપ્ટિક્સમાં ન્યૂટન્સ ફોર્મ્યુલા કહીશું। સિમ્પલ ઇઝી છે, ફરી એક વખત જોઈ લે, ફિગર ડ્રો કરો, ફિગર ડ્રો કર્યા પછી એના પરથી આપણે બે ટ્રાયંગલ લેવાના છે, બંને સિમિલર છે, એની સાઈડને સરખાવીશું અને એની કિંમત મૂકીશું। એવી રીતે સિમિલરલી પેલી બાજુ પણ સામેની સાઈડ પણ આપણે બંને ટ્રાયંગલ લઈ એની સાઈડને ના ગુણોત્તરને સરખાવીશું અને એના પરથી આપણે એક્સ વન ઇન્ટુ એક્સ ટુ ઇઝ ઇક્વલ ટુ એફ વન ઇઝ ઇક્વલ ઇન્ટુ એફ ટુ, જેને કે ન્યૂટન્સ ફોર્મ્યુલા કહેવાય છે, તે આપણે મેળવીએ મેળવી। તો આ ક્વેશ્ચન આપણને બે માર્ક્સમાં પૂછાય છે। તો આજે આપણે આ બે, એક છ માર્ક્સની થિયરી અને એક આઠ માર્ક્સની થિયરી જોઈ। થેન્ક યુ ફોર ઓલ કાઇન્ડ અટેન્શન, અને કોઈ પણ એની ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, અને સાથે સાથે આપણે આ લેક્ચર્સને યુટ્યુબ ઉપર પણ જોઈએ છીએ, તો યુટ્યુબ પર પણ તમે એને જોઈ શકો છો।